માં લેટર લાડો ટપાલી, લેટર લાડો ટપાલી. હાલો, આ તમારી ટપાલ આવી છે. મારી ટપાલ? હા, મને ટપાલ કોને મોકલાવી છે? ઓહો, આ શું? આ સપનું છે કે હકીકત? આશ્ચર્યજનક, મને તો ખરેખર વિશ્વાસ જ નથી આવતો. મિત્રો, તમને ખબર છે આમાં શું છે? શું તમારે જાણવું છે આમાં શું લખેલું છે? સાચે જાણવું છે ને તો સાંભળો, સાંભળજો. મારા પ્રિય, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. આ વાત મારે ઘણા સમયથી તમને કહેવી હતી. ઘણા દિવસથી હું તમારી આગળ પાછળ ફરું છું, પણ તમને કંઈ નથી શકતી. અને એટલે જ મારા વાલમજી, આજે હું તમને આ પ્રેમપત્ર લખીને મારા દિલની વાત કરી રહી છું. મેં જ્યારથી તમને જોયા છે ને, ત્યારથી બસ દિવસ રાત તમારા જ વિચારો અને તમારા જ સપના આવે છે. જ્યાં જોઉં ત્યાં બસ તમે ને તમે જ દેખાવ છો. હું તમારા પ્રેમમાં એવી પાગલ બની ગઈ છું કે હું શું કરું છું એનું પણ મને ભાન રહેતું નથી. કરવાનું કંઈક હોય ને થઈ કંઈક જાય છે. લાગે છે મને તમારાથી ગ્રેટ લવ થઈ ગયો છે. બસ મારા વાલમજી, હવે તમારા જ જવાબની રાહ છે. તો આ પ્રેમપત્રનો જવાબ જલ્દીથી અને જરૂરથી આપજો. લિખિતન, તમારા પ્રેમની દીવાની. હેલો મિત્રો, આજે હું તમારા બધા માટે એક ખૂબ જ સારા સમાચાર લાવ્યો છું. જો તમને અથવા તમારા ઘરમાં કોઈને પણ સારી નોકરી શોધવામાં તકલીફ પડી રહી હોય તો તમારા માટે રિલેવલ બાય અને એકેડમી ઉપલબ્ધ છે, જેમાં નથી કોઈ પૈસાની જરૂર કે નથી કોઈ પણ ડિગ્રીની જરૂર. આમાં તમે સામાન્ય ટેસ્ટ આપીને તમારા સ્કિલને પ્રૂફ કરી શકો છો. રિલેવલ પર HR, વેબ ડેવલપમેન્ટ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, એનાલિસિસ અને એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ જેવી હજારો જોબની તક તમને અહીં મળશે, જેમાં યાત્રા, પેટીએમ, અપગ્રેડ, સાદી .com જેવા 200થી પણ વધારે કંપનીમાં થશે. અને આનાથી વધારે આમને 3 નવા પરીક્ષણ લોન્ચ કર્યા છે, ડિજિટલ માર્કેટિંગ, બ્લોકચેઇન અને સોફ્ટવેર ટેસ્ટ, જેના પર હવે વધારેમાં વધારે મોકા મળી શકે છે. તેમાં લાયકાત માપદંડ 700થી ઓછું કરીને 500 કરી દીધું છે. મતલબ હવે તમે ટેસ્ટ ક્વોલિફિકેશન વધુ આસાનીથી કરી શકો છો અને ટેસ્ટની ડેટ પણ તમે ખુદ ડિસાઇડ કરી શકો છો. રિલેવલમાં અત્યાર સુધી 16 કરોડથી પણ વધારેને નોકરી આપી છે અને ફેબ્રુઆરીના મહિને તો આને દરરોજ 15 લાખથી પણ વધારેને જોબ આપી છે. રિલેવલ પર દર મહિને તેના ઉમેદવારોની સફળતાની ઉજવણી કરવા માટે તેમને ગુડીઝ મોકલે છે અને ટોપ 3 ઉમેદવારોને મળશે એપલની પ્રોડક્ટ. તો અત્યારે જઈને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી રિલેવલ પર સાઇનઅપ કરો અને રજિસ્ટર કર્યા પછી એક ફ્રી ટેસ્ટના બદલે તમને મળી શકે છે તમારા ડ્રીમ કંપનીમાં જોબ અને ઓલસો એપલની ગુડીઝ જીતવાનો મોકો. પ્રેમપત્ર અને એ પણ મારા માટે? નક્કી આ સ્વપ્ન છે, કાં તો કોઈએ મારી સાથે મજાક કરી છે. પણ ના, આવી મજાક તો કોઈ ના કરે. પણ યાર, મને પ્રેમપત્ર લખે એવું મારા ધ્યાનમાં કોઈ નથી. કોણ હશે આ? પણ જે હોય એ પ્રેમ મને બહુ કરે છે એ આ પ્રેમપત્ર પરથી દેખાય છે. હવે આની હકીકત શું છે એ તો એને મળ્યા પછી જ ખબર પડશે. પણ હવે એને શોધવી ક્યાં? આમાં તો કોઈ એનું નામ કે એડ્રેસ પણ નથી. પણ ગમે તે કરીને એને શોધવી તો પડશે જ. અને હા, એને શોધવા માટે પહેલાં ટપાલીને પકડવો પડશે અને એ અહીંયા જ ક્યાંક હશે.
ટપાલી તો ક્યાંય દેખાતો નથી, પણ હું એને શોધીને જ રહીશ, પછી ભલે ગમે તેટલા દિવસ થાય. ક્યારે મળશે મને મારો પ્યાર, ઓ ક્યારે મળશે મને મારો પ્યાર. અરે યાર, છોકરી તો બહુ મસ્ત છે, પણ ના, મારે હવે કંઈ કામની નથી. મારે તો આ લવ લેટર વાળી જોઈએ. અરે ભાઈ, આ ગામમાં ટપાલ આપવો આવે છે, કાકાને ક્યાંય જોયા છે? અરે ઓય, કોણ છે તું? કેમ ભાઈ, શું થયું? હું તો નોર્મલી તમને પૂછું જ છું. મેં શું તારા બાપના નોકર છે તો બધાની નજર રાખીએ. ભાઈ આ તો દોડા કાઢે છે, લાગે છે હજુ આપણને ઓળખતો નથી. ચાલો આજે આપણે આને આપણી ઓળખાણ આપી જ દઈએ. એ મેં ઘણા સમયથી કોઈની સર્વિસ કરવા મળી જ નથી. તમે આ ખોટું કહી રહ્યા છો. સારું તો અમે ક્યારે ઘટતા જ નથી. અરે ભાઈ, શું થયું? શેની માથાકૂટ હતી? અરે ભાઈ કઈ નહીં, જવા દે ને, પતી ગયું બધું. પણ શું પતી ગયું અને શું છે આ બધું? અરે ભાઈ શું વાત કરું, એક અજાણ્યા પ્રેમપત્રે મને ગાંડો કરી નાખ્યો છે. શું? અજાણ્યો પ્રેમપત્ર? હા, કોઈકે મને પ્રેમપત્ર લખ્યો છે.
પણ યાર મોટી મૂંઝવણ એ છે કે આ પ્રેમપત્ર કોને લખ્યો છે ને એ જ ખબર નથી પડતી, અને એને શોધવા માટે હું ઘણા દિવસથી ગાંડાની જેમ રખડું છું, અને આ બબાલ પણ એના ચક્કરમાં થઈ હતી. બે ટોપા, એ ટપાલી તને આવી રીતે શોધવાથી ના મળે. તું એક કામ કર, પોસ્ટ ઓફિસમાં જઈને તપાસ કર, ત્યાં તને મળી જશે. અરે રે, એ તો મને યાદ જ ના આવ્યું. હું કેવો ગાંડો છું, હું અત્યારે ત્યાં જઉં છું. થેન્ક યુ. અરે ભાઈ, ક્યાં જાવ છો અને કોનું કામ છે? મારે ટપાલી કાકાને મળવું છે. કયા ટપાલી કાકા અને કયો વિસ્તાર? ચાંદ્રેજ બળિયાપુર વિસ્તાર. અરે, એમને તો થોડા સમય પહેલા જ નોકરી છોડી દીધી. અરે રે, મારું તો નસીબ જ ફૂટેલું છે. એ ક્યાં રહે છે, એમની તમને કંઈ જાણ છે? ના રે ભાઈ, એ તો મારો રામ જાણે. હા, હવે એ જ કંઈ કરે તો થાય. હે પ્રભુ, મારા અંતરની વેદના તો તમે જાણો જ છો. હવે હું હિંમત હારી ગયો છું. હવે તમે જ કંઈક ચમત્કાર કરો અને અજાણ્યા મારા પ્રેમની મુલાકાત કરાવો. હર હર મહાદેવ. અરે આ તો ટપાલી. એ કાકા, એ કાકા ઉભા રહો, કાકા ઉભા રહો. બોલને બેટા, શું થયું? અરે કાકા, હું તમને કેટલા દિવસથી ગોતું છું, તમને ખબર છે? હું તમને ગોતી ગોતીને ગાંડો થઈ ગયો છું. કેમ બેટા, શું થયું? મને કેમ શોધે છે? અરે તમને યાદ છે આ ટપાલ તમે મને આપી હતી? હા હા, પણ શું થયું બેટા આ ટપાલનું? અરે કાકા, આ ટપાલમાં નથી કોઈ નામ કે નથી કોઈ સરનામું. આ ટપાલ તમને આપી કોને? આ ટપાલ હા, આ ટપાલ તો પેલી છોકરી આપી હતી. અરે કાકા, તમે પેલી ટપાલ પહોંચાડી કે નહીં? હજુ આનો કોઈ જવાબ જ નથી આવ્યો. અરે દીકરી, ટપાલ વાળો મૃત્યુ તો આ આર્યો. અરે વાહ, એટલે મને પ્રેમપત્ર લખનારી આ જ છોકરી છે? શું? તમે આમને ટપાલ આપી? પણ આમને શા માટે? આ ટપાલ તો પેલા કમલેશ ને આપવાની હતી. મમ્માને કઈ ખબર નથી. હકીકત શું છે એ તો જાણો પહેલા. મેં બધું જોયું તો ખરું, હજી શું હકીકત બાકી છે? મેં આ પ્રેમપત્ર બીજા માટે લખ્યો હતો, પણ ભૂલથી તમારી પાસે આવી ગયો એટલે દિલથી હું માફી માંગુ છું. અમારા ક્યાં એવા નસીબ કે તમે અમને પત્ર લખો. હું તો તમારી આ ભૂલને હકીકત સમજી બેઠો હતો, અને કેવા કેવા સપના સજાવ્યા હતા. ગાંડો થઈને તમને ગોતતો હતો, અને આખરે મળ્યું શું?
તમને કીધું ને તમે પહેલા પૂરી વાત સાંભળો. મારી વાત હજુ પૂરી નથી થઈ. મેં આ પત્ર મારા માટે નહીં પણ મારી ફ્રેન્ડના લવર માટે લખ્યો હતો. એ ઘણા સમયથી એને પ્રેમ કરે છે પણ એને કઈ નથી શકતી, એટલે મેં જ પ્રેમ પત્ર લખીને એના માટે મોકલાવ્યો હતો. એટલે તમે બીજા કોઈને પ્રેમ નથી કરતા એમ? હા. ઓકે, હું માની લઉં છું કે તમે આ પત્ર તમારી ફ્રેન્ડના લવર માટે લખ્યો હશે, પણ મને તો તમારો આ પત્ર વાંચીને જ પ્રેમ થઈ ગયો હતો. પણ હવે આ બધું શું કામનું? કેમ કે તમારા દિલમાં મારા માટે ક્યાં પ્રેમ છે? ના, આ વાત તમારી ખોટી. તમે એવું કઈ રીતે માની લીધું કે હું તમને પ્રેમ નથી કરતી? અરે પાગલ, મેં તમને જોયા ને ત્યારથી હું પણ તમને એટલો જ પ્રેમ કરું છું. તું ખોટી મજાક ના કર. અરે હું મજાક નથી કરતી, સાચી જ યાર. આઈ લવ યુ. રિયલી? યસ. વાહ ઈશ્વર, આ અજાણ્યો પ્રેમ પત્ર તો મારા જીવનની હકીકત બની ગઈ. મિત્રો, રિલેવલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તે બહુ જોરદાર છે, તો તમે એકવાર ત્યાં જઈને જરૂર ચેક કરો. થેન્ક યુ.